તો આજના જમાનામાં ચોર પણ હાઈટેક થઈ ગયા છે, એવી રીતે ચોરી કરે છે કે કોઈને ખબર ન પડે. પરંતુ ચોર ભૂલી જાય છે કે તેમને પકડવા માટે પણ હાઈટેક ટેકનોલોજીનો હવે ઉપયોગ થઈ રહ્યો છે. પછી ભલે તે ગાઢ જંગલમાં હોય કે પછી બરફના પહાડ પર, તે આસાનીથી પકડાઈ જતા હોય છે. તો દાહોદમાં જ આવી પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે, જેમાં હાઈટેક ટેકનોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપી પાડ્યો. પોલીસે ચોરને પકડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ચોરને ઝડપી પાડવા ગાઢ જંગલમાં નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચોર મંદિરમાં ચોરી કરીને ગાઢ જંગલમાં નાસી ગયો હતો. પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કર્યા છે, જે પછી નાઇટ વિઝન કેમેરાથી ચોર પર ચાંપતી નજર રાખીને તેને ઝડપી પાડવામાં આવ્યો. તો પોલીસની આ કામગીરી બદલ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ગુનાઇટ પ્રવૃત્તિઓને ડામવા પોલીસ બાળ અને સરકાર સક્ષમ હોવાનો પણ દાવો કર્યો છે. જોકે હવે તમને સવાલ થશે, લગભગ 5.5-4.5 કલાક દરમિયાન ડ્રોન કેમેરામાં કઈક છુપાયેલું છે એવું જણાતા તાત્કાલિક ધોરણે ફરીથી પોલીસ તંત્ર અને સ્થાનિક મિત્રોએ કોર્ડન કરી અને ઘેરો ગાલી અને બીજા ચોરને ઝડપી પાડ્યો. આ દરમિયાન સમગ્ર ઓપરેશન 2:30 વાગ્યાથી 6.5 કલાક સુધી, એટલે કે 4 કલાક સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને સફળતાપૂર્વક 2 ચોરને ઝડપી પાડ્યા. આ માટે હું સ્થાનિક તરીકે માન્ય DYSP શ્રી પટેલ સાહેબ, PIC રાઠવા સાહેબ, માન્ય PSI શ્રી માળી સાહેબ, તમામ પોલીસ મિત્રો જે આ ઓપરેશનમાં હાજર હતા અને અમારા મિત્રો કે જેમણે પોલીસની સાથે રહી અને ખૂબ મદદ કરી એવા તમામ મિત્રોને હું બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. દિનેશભાઈ પંચાલ, ચાલો. શું ઘટના બની હતી? 14 તારીખે રાત્રે 1:30 વાગે મારે બાબો સંઘમાંથી આવવાનો હતો, તો હું એના માટે પાણીનો ગ્લાસ લઈ અને બહાર ખુરશી ઉપર બેસવા માટે ગઈ. ત્યાં સામે કોર્ટની પાસે ઉભેલા હતા, તો મારીને એમની નજર એક થઈ ગઈ, એટલે એ લોકો ધીરે ધીરે આજુબાજુ નાસવા માંડ્યા અને પછી હું પાછી અંદર આવી ગઈ અને પછી મારા ઘરેથી ઉઠાડ્યા અને ઉઠાડ્યા અને પછી પેલા પૂજારીને ભાવનાબેનને ફોન કર્યો, મેમને જાણ કરી. પંચાલ નીરુબેન જસવંત. અમારે તે દિવસે ચોરીના બનાવ મંદિર ખાતે બન્યો હતો. સોમનાથ મંદિર મંદિરની પૂજા હું મહારાજ છું અને રાત્રિના અમારા મંદિરની સામે જે પંચાલ જસવંતબેન નીરુબેન જસવંતભાઈ પંચાલ રહે છે એવો મને જાણ કરી હતી અને હું મંદિરે આવ્યો હતો ઘટનાસ્થળ પર અને ચોરી હાલ ચાલતી હતી અને અમારા જે અંબાજી પગપાળા સંઘ ચાલે છે એ લોકો પણ આવી ગયા અને અમારા જે ઝાલોદની પોલીસનો પણ અમને સાથ સહકાર અમને સારો એવો મળ્યો અને ચોરની ધરપકડ કરી. જોશી પરેશભાઈ જયંતિરાવ. જોકે હવે તમને સવાલ એ થશે કે આખરે આ થર્મલ સેન્સિંગ કેમેરા કામ કેવી રીતે કરે છે, તો આપને જણાવી દઈએ કે આ કેમેરા ગરમી ઉત્સર્જિત કરતા પદાર્થોને તે જોઈ શકે છે, જેથી તે અંધારામાં પણ માનવ શરીરની ગતિવિધિને જોઈ શકે છે. અંધારા કે ગાઢ ધુમ્મસમાં ચોરને પકડવા બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે અને સુરક્ષા અને મોનિટરિંગ ગાઢ જંગલ જેવા પ્રદેશમાં પ્રવેશ કે ચોરને શોધવા માટે મદદરૂપ સાબિત થાય છે. રાત્રિ દરમિયાન ઘૂસણખોરી અટકાવવા પણ તે મદદરૂપ સાબિત થાય છે. અગ્નિશામક દળમાં ઉપયોગી છે. ધુમાડા અને આગવાળી પરિસ્થિતિમાં લોકોને શોધવા માટે પણ તે ખૂબ ઉપયોગી છે. મેડિકલ અને હેલ્થ કેર તેમજ શરીરના તાપમાનમાં ફેરફારની પણ ઓળખ માટે આ ખૂબ જ ઉપયોગી છે. તાવ અને સંક્રમણનું પ્રમાણ પણ જાણવા માટે તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. વાયુસેના કે જાસૂસીમાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. કોઈ પણ અવરોધ વગર સામેના લશ્કરની ગતિવિધિ જાણવામાં પણ તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. તો અવાજોનું પણ અનુકૂલન કરવા માટે તે ઉપયોગી સાબિત થતું હોય છે.